નમસ્કાર મિત્રો, જેડએસ ટીવી ની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. હું છું આચાર્ય પ્રશાંત ત્રિવેદી. આજના દિવસ લઈને આવ્યો છું આપની આજ વિશે. મિત્રો, વાત કરીશું મેષ રાશિની. આજે તમારા દરેક કામનો અંત ચોક્કસ આવશે. આજે તમે કરેલી આટલા સમયની મહેનત ચોક્કસ રંગ લાવશે, પણ કામમાં એટલો પણ ધ્યાન આપજો જેથી તમારે આ સકળ કાર્યોની અંદર તમને મહેનતનું ચોક્કસ સારું પરિણામ મળે. લોકોનું ધ્યાન રાખવાનું આજના દિવસે ભૂલી ન જવાય. લોકોને સતત સંપર્કમાં રહેજો. આજે પૈસાની આવક વધારે થશે. આજનો શુભ અંક છે 7. આજે આસમાની વસ્ત્રો ધારણ કરજો મિત્રો, ચોક્કસ લાભ થશે. વાત કરીશું વૃષભ રાશિની. આજે તમારી તબિયત થોડી નરમ ગરમ રહેવાના ચોક્કસ યોગ બને છે. રસ્તો ઓળંગાવ ત્યારે વાહન ચલાવતી વખતે અને આજના દિવસે ખૂબ સાવચેતી અકસ્માતના યોગ બને છે. સાવચેતી રાખજો મિત્રો. પ્રેમીઓ માટે આજનો દિવસ શુભ રહેશે. આજના ભવિષ્યમાં ફાયદો એવો થશે કે ચોક્કસ આજના દિવસે રોકાણ કરવાથી ચોક્કસ ભવિષ્યની અંદર આજના દિવસે આપણને ફાયદો કરનાર બનશે. આજે સાંજે સારા સમાચાર ખુશ ખબર મળવાના ચોક્કસ ચાન્સીસ મળે છે. શુભ અંક છે 1. આસમાની વસ્ત્રો ધારણ કરજો. મિથુન રાશિની વાત કરીએ. આજે અમુકની હાજરી તમને આકુળ વ્યાકુળ કરી અને તમને ચોક્કસ તમારી માનસિકતા બગાડવાનો પ્રયત્ન કરશે. ધંધામાં નોકરીમાં અનેક નવી તકો મળશે, પણ આજના દિવસે નોકરી માટે પ્રયત્ન કરતા મિત્રોને આજે સારી ઓફર અને સારા ચાન્સીસ મળવાની શક્યતાઓ છે. ચોક્કસ ગુમાવતા નહીં મિત્રો, કોઈ નિર્ણય એકલો લેશો નહીં. આજના દિવસે ગ્રહ વસ્ત્રોને આજનો શુભ અંક છે 4. મિત્રો, વાત કરીએ કર્ક રાશિની. લાંબા સમયની ચાલી રહેલી બીમારી આજના દિવસે તમને ચોક્કસ રાહત આપશે. મિત્રો, જૂના મિત્રો ના આજે ચોક્કસ મળવાનો પ્રયત્ન કરો. દૂરના પરિવારજનોને પણ સંપર્ક કરીને યાદ કરો. વધુ વિચારીને કામ કરશો, કોઈ કામમાં તમારું ધ્યાન નહીં લાગે. આત્મવિશ્વાસ રાખીને કામ કરશો, ચોક્કસ પરફેક્ટ કામ થશે. શુભ અંક છે 9. નારંગી વસ્ત્રો ધારણ કરજો મિત્રો. વાત કરીએ સિંહ રાશિની. આજે તમે જે કોઈ કાયદાકીય અને પોલીસના ચક્કરમાં પડેલા હો તો આજના દિવસે અજાણાની અને તમને ના ખબર હોય તેવી વાતો માં ના પડતા ચોક્કસ નુકસાન જશે. આજે સંતાનો તરફથી તમને નિરાશા મળશે. જૂના મિત્રોનો સંપર્ક કરી તેમના જોડે આજનો સમય વિતાવવાનો પ્રયત્ન કરજો. આજનો શુભ અંક છે 8. જાંબલી વસ્ત્રો ધારણ કરશો, ચોક્કસ લાભ થશે. વાત કરીશું કન્યા રાશિની. આજે તમારી મુલાકાત પ્રિયજનો સાથે, પ્રિયપાત્રો સાથે થશે અને પ્રિયપાત્રો સાથે તમારી મુલાકાત થવાથી આજનો દિવસ તમારો ઉત્સાહિત બનશે. તેની સાથે તમે આજે સારો સમય પસાર કરી શકશો. આજે ઘરમાં તમારે કોઈ નાનકડી વાતે વડીલો સાથે મતભેદ થઈ શકે છે. શાંતિથી વિચાર, વાણી અને વર્તનની અંદર શાંતિ રાખજો મિત્રો. થાકના કારણે શરીરમાં પીડા તેમજ થકાનનો અનુભવ પણ થશે. આજનો શુભ અંક છે 8. ગુલાબી વસ્ત્રો ધારણ કરજો મિત્રો. વાત કરીએ તુલા રાશિની. આજના દિવસની શરૂઆત તમારા મનપસંદ વ્યક્તિ સાથે ને યાદ કરી અને જોઈને કરજો. આજના દિવસની શરૂઆત ધમાકેદાર રહેશે. ઓફિસમાં આજે તમારા દરેક અટકેલા પ્રોજેક્ટો ચોક્કસ રીતે પૂર્ણ થશે મિત્રો. આજનો શુભ અંક છે 2. કેસરી કલરના વસ્ત્રો ધારણ કરજો મિત્રો, ચોક્કસ લાભ થવાના યોગ બને છે. વાત કરીશું આગળની રાશિ કહેતા અહીંયા વૃશ્ચિક રાશિની. લાંબી મુસાફરી પછી આજે આરામ કરવાનો યોગ્ય દિવસ છે. તમારે પૈસાની તંગી ચોક્કસ સર્જાશે, પણ કોઈ પણ નવી સ્કીમ કે નવી યોજના દ્વારા ચોક્કસ લાભ થઈ શકે એમ છે. આજના દિવસે નવી આવક ઊભી થવાના ચાન્સીસ બને છે. ધ્યાન રાખજો મિત્રો, ઘરમાં કોઈ તણાવવાળું વાતાવરણ ઊભું કરશો નહીં. આજનો શુભ અંક છે 6 અને પીળા વસ્ત્રો ધારણ કરજો મિત્રો. વાત કરીએ ધનરાશિની. આજે કોઈ પણ અફવા અથવા કોઈ પણ ખરાબ ખોટા સમાચાર ઉપર ધ્યાન આપશો નહીં. આજે તમારે શક્ય હોય તો સ્નેહીજનો અને મિત્રોને મદદરૂપ થવાનો ચોક્કસ પ્રયત્ન કરજો. આજે ઓફિસમાં લોકો સાથે આજના દિવસે શક્ય હોય અધિકારીઓ સાથે તણાવભર્યું વર્તન જણાઈ શકે છે. તમારા કામ બગડી જશે મિત્રો. ચોક્કસ રીતે શાંતિથી કોઈ પણ કામ કઢાવવાનો પ્રયત્ન કરજો. ચોક્કસ તમારા કામ નીકળી જશે મિત્રો. પણ આજના દિવસે વધુ શક્ય હોય તો વિચલિત બનશો નહીં. શક્ય હોય તો સાવધાની રાખી અને કાર્ય કરવાનો પ્રયત્ન કરજો. આજનો શુભ અંક છે 8. આસમાની વસ્ત્ર ધારણ કરજો મિત્રો. વાત કરીએ મકર રાશિની. જીવન સાથી સાથે દૂરી વધી જશે, જેનાથી તમે થોડા દુઃખી થશો. નવરાશના સમયમાં કોઈ પણ જાતના ટાઈમ પાસ કર્યા વગર આજના દિવસે સમયનો સદુપયોગ કરજો. આજે તમારા હાથ નીચે કરેલા આજના દિવસે તમારા હાથ નીચે કામ કરતા દરેક લોકોને યાદ કરી અને તેમને સત્કાર આપીને ભેટ આપજો. આજે તમારા શક્ય હોય તો તે કાર્ય કરવાથી તમારા જીવનમાં લાભ થશે અને તમારો જીવનમાં ઉત્સાહ વધશે. આજનો શુભ અંક છે 7. લીલા વસ્ત્ર ધારણ કરજો મિત્રો. વાત કરીએ કુંભ રાશિની.
શરીરમાં માંદગી આવવાનો સંભવ છે. માંદગી આવતા તમારે શાંતિ રાખવાની જરૂર છે, આરામ રાખવાની જરૂર છે, બહારના ખાનપાનની અંદર નિયમિતતા રાખવાની જરૂર છે. મિત્રો, શક્ય હોય તેટલું બહારનું અનિયમિત અને ખરાબ ખાવાનું ટાળજો. આજના દિવસે આપની માટે ખૂબ સુંદર અને શક્ય હોય તો સારા મિત્રોને મળવાનો પ્રયત્ન કરજો, જેથી તમારો દિવસ સારો થાય અને આજે તમારી સાથે કામ કરતા દરેક લોકો તમારાથી આકર્ષિત બનશે. આજનો શુભ અંક છે 9, લાલ વસ્તુ ધારણ કરજો. મિત્રો, વાત કરીશું અહીંયા મીન રાશિની. મહત્વની વસ્તુ આજના દિવસે ખોવાઈ જવાના યોગ છે. દરેક વસ્તુ સંભાળીને રાખજો મિત્રો, ભવિષ્યમાં તે વસ્તુ થકી તમને તકલીફ થશે. કોઈ પણ પરિસ્થિતિમાં તમારે હાર માનવાની જરૂર નથી. સારા કાર્યમાં ભગવાન અને ઈશ્વર તમારી ચોક્કસ સાથે જ રહેશે. શુભ અંક છે 4, આજના દિવસે લાલ વસ્ત્ર ધારણ કરજો. મિત્રો, મેષ રાશિ મીન રાશિના પ્રત્યેક જાતકોને મારી નમ્ર નિવેદન છે, દરરોજ આપની આજ વિશે ZS TVની અંદર આપની આજ વિશે નિહાળો. આચાર્ય પ્રશાંત ત્રિવેદી દ્વારા જો આપની આજ વિશે. અસ્તુ શ્રી ઓમ નમઃ શિવાય.